નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણના કાલી બજાર વિસ્તારમાં ભૂગર્ભના રેલાયા ગંદા પાણી. કાલી બજારથી ખાલકપરા જવાના મુખ્ય માર્ગ પર ભૂગર્ભના ગંદા પાણી રેલાતા સ્થાનિક રહીશો બન્યા ત્રાહિમામ. ભૂગર્ભના ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ 2-3 દિવસમાં નહીં આવે તો પાલિકામાં હલ્લા બોલ કરવાની આપી ચીમકી. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની. સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરસણ અને નાંદોત્રી ગામમાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રી. શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનો વ્યાપ વધતા ઘટ્યો ડ્રોપઆઉટ રેશિયો. હવે સમાચાર વિગતવાર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે પાટણ શહેરના જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી રેલાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે એક બાજુ વરસાદી પાણી જાહેર માર્ગ પર રેલાવાના પ્રશ્નો સર્જાતા હોય છે, ત્યારે બીજી બાજુ ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રહેતા પાટણના શહેરીજનોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા કાલી બજારથી ખાલકપરા જવાના માર્ગ પર છાશવારે ભૂગર્ભના ગંદા પાણી રેલાતા અહીં આવેલા ધાર્મિક સ્થળોને લઈ શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓની ઠેસ પણ પહોંચી રહી છે. ત્યારે સ્થાનિક રહીશો અને આગેવાનો દ્વારા વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે નગરપાલિકાનું અંધેર વહીવટતંત્ર કોઈ નક્કર કામગીરી કરતું નથી, જેના કારણે વારંવાર આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાય છે અને કાલી બજારના વિસ્તારમાંથી લોકોની અવર જવર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. સ્કૂલે ભણવા જતા બાળકો હોય, નમાજ પઢવા માટે જતા લોકો હોય કે પછી અહીંયા વેપાર માટે આવતા વેપારીઓ અને આમ જનતાને પણ આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. પાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગે અને આ વિસ્તારના લોકોની સમસ્યા જાણી તાત્કાલિક ઉકેલ લાવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખે જો આ સમસ્યાનો ઉકેલ 2-3 દિવસમાં નહીં આવે તો આ વિસ્તારની પ્રજાને સાથે રાખી નગરપાલિકા વિસ્તારમાં હલ્લા બોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્યારે હાલમાં તમે કાલી બીજા વિસ્તારના અંદર જોઈ શકો છો કે અહીં કાલી બીજા ચોકના અંદરથી લઈને ઠેઠ ખાજા મજી સુધી પાણી ગટરનું ભરાઈ રહ્યું છે. નગરપાલિકાના અંદર વારંવાર આ વિસ્તારના લોકોના રહીશોએ રજૂઆત કરી છતાં નગરપાલિકા કોઈ વસ્તુને ધ્યાન આપતી નથી. આ વિસ્તારના અંદર લોકો મસ્જિદમાં જવા માટે, નિશાળમાં જવા માટે, મદ્રેસામાં જવા માટે અવર જવર કરતા હોય અને આવા ગંદા પાણીના અંદર નીકળવું પડે એ ખરેખર એક શરમજનક વાત કહેવાય. આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન છે. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકા નિષ્ફળ છે અને આ વસ્તુને કોઈ ધ્યાન આપતી નથી. નગરપાલિકા જો 2-3 દિવસના અંદર આ વિસ્તારનું નિરીક્ષણ નહીં લાવે તો અમે આ ગંદા પાણીના અંદર પાણી ભરી અને નગરપાલિકાના અંદર આવીશું અને હલ્લાબોલ કરીશું અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. સંગીએ છે કે મોટી વાતો વિકાસની કરવાથી વિકાસ થતા નથી. આ વિકાસના કામો કરવા પડે. વરસાદ આમ તમે લોકો એમ કહેવા માગશો કે વરસાદના હિસાબે આ થયું છે, વરસાદના હિસાબે થવાય, વરસાદને પણ થયે 12 કલાક 24 કલાક થવાય, હજી સુધી આ વસ્તુનું કોઈ નિરીક્ષણ લાવ્યું નહીં. માટે આ ગંદા પાણીનું નિરીક્ષણ લાવો, જેનાથી કહીને કોઈ રોગચાળો ફાળી ના નીકળે અને તમારું કામ પણ દેખાય. કાળી બજાર વિસ્તારની અંદર ધારમપુરી વાસ પાસે 2017થી એટલું કરું છું જે પાણી બહાર આવે છે. એટલું આખી વારામાંથી પાણી આવે છે એ ત્યાં ધારા છ નાકાથી પાણી આવે છે. મેં અરજીઓ કરી દીધું સાચા અત્યાર સુધી કોઈ સાંભળતું નથી. તરુકને રજૂઆત કરી, ઓબીસીને રજૂઆત કરી, એની ઊભી મારી પાસે છે, અરજીઓ બી છે, કોઈ સાંભળતું નથી. હમણાં 4 દિવસ મોડે જ હું અરજી આપીને આવું છું, પાણી મેં કરાવી એ પાછું આવતું થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા લોકતંત્રના કાળા અધ્યાય કટોકટી દિવસ નિમિત્તે એપીએમસી હોલ ખાતે સંઘર્ષથી સુશાસન સુધીની સફર વિષય પર વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્ય વક્તા એવા રાપરના પૂર્વ ધારાસભ્ય
અને કચ્છ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મહેતાએ જણાવ્યું કે 25 જૂન 1975ના કાળા દિવસે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લોકશાહીના મૂલ્યોની સરેઆમ હત્યા કરી હતી. આજે કહેવાતી અભિવ્યક્તિની આઝાદીની પડખે ચડી ગયેલી કોંગ્રેસ, સામાન્ય જનતા, ચૂંટાયેલા લોકપ્રતિનિધિ તથા સમગ્ર અખબારી જગતની અભિવ્યક્તિની સ્વતંત્રતાના ગળે ટૂંપો દેવાનો ઘોર પાપ કર્યું હતું. આ સમગ્ર કટોકટી કાળ દરમિયાન સામાન્ય નાગરિકો તથા રાજકીય આગેવાનો પણ અમાનુષી અત્યાચારો કરવામાં કોંગ્રેસે સહેજ પણ પાછી પાની કરી ન હતી. દેશની લોકશાહીની રક્ષા માટેના આ જંગ અનેક મહાનુભાવોએ લોકશાહીની રક્ષા માટે સંઘર્ષ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન જેમણે અનેક અમાનવીય અત્યાચારો સહન કરીને પણ લોકશાહીની રક્ષા માટે સંઘર્ષ કર્યો તેવા અસંખ્ય વીર સપૂતોને તેમણે વંદન કર્યા હતા. સિદ્ધપુર 4 રસ્તા પાસે આવેલી IIFL ફાઇનાન્સમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. કર્મચારીઓની સજાગતાને લઈને મોટી દુર્ઘટના ટળી હતી. પાટણ સિદ્ધપુર 4 રસ્તા નજીક આવેલ IIFL ફાઇનાન્સમાં શોર્ટ સર્કિટની ઘટના બનવા પામી હતી. ઘટનાને લઈને મીટરમાં તણખા થતાં કર્મચારી અંકુરભાઈ દેસાઈ અને અન્ય કર્મચારીઓ અગ્નિશામકથી તાત્કાલિક આગ ઉલવી વધુ નુકસાન થતાં અટકાવ્યું હતું. આમ કર્મચારીઓની સજાગતાને લઈને મોટી જાનહાનિ ટળી હતી. જનજાગૃતિના ભાગરૂપે તમામ ખાનગી ક્ષેત્રમાં કર્મચારીઓને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, ત્યારે આ કર્મચારીઓને આપવામાં આવેલી ટ્રેનિંગને લઈને મોટી જાનહાનિ ટળી હતી. જૂના કલાણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં નાના બાળકો માટે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યકક્ષાએથી જગદીશકુમાર ગોહિલ, ઉપસચિવ સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર પ્રવીણભાઈ જોશી, પ્રમુખ શિક્ષણ સંઘ ખાનજીભાઈ ચૌધરી, પ્રમુખ શિક્ષક નાણા ધિરાણ મંડળી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. પ્રવેશ પામતા તમામ બાળકોને ચોકલેટ તથા શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ જગદીશકુમાર ગોહિલે તમામ પ્રવેશ પામેલ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ 3 થી 8માં પ્રથમ 3 નંબર આવેલ બાળકો તથા શાળામાં સૌથી વધારે હાજરી ધરાવતા બાળકોને બંટીભાઈ ઠક્કર દ્વારા ઇનામ આપી શાળામાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જૂના કલાણાના સરપંચ ભગવતીબેન દેસાઈ દ્વારા શાળાના તમામ બાળકોને ચોપડા આપવાની જાહેરાત કરી હતી. પ્રવેશોત્સવના દિવસે SMC અધ્યક્ષ જીવાભાઈ દેસાઈ દ્વારા પ્રવેશપાત્ર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. દિવંગત મફાભાઈ રામાભાઈના સ્મરણાર્થે તેઓના પુત્ર નરેન્દ્રભાઈ પરમાર, સામાજિક કાર્યકર પાટણ અને હસમુખભાઈ વડાલિયા દ્વારા શાળાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. ઉપસચિવ તથા હાજર મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધોરણ 8ની વિદ્યાર્થીની શ્રદ્ધા વડાલિયા દ્વારા યોગ વિશે સરસ માહિતી આપવામાં આવી હતી. ઉપસચિવ દ્વારા શાળાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાળકો, વાલી સ્ટાફ તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી પ્રવેશોત્સવના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરસણ અને નાંદોત્રી ગામ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પટ્ટાગણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે ગણેશપુરા, ઠાકરસણ અને નાંદોત્રી ગામની શાળાઓમાં નાના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોને પુસ્તક આપીને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ, બેટી બચાવો જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય રજૂ કર્યા હતા. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, જેનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેઓએ 20 વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી, જેનાથી શાળાઓમાં સુવિધાઓ વધી રહી છે, જેનાથી આગામી સમયમાં ભારત દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે અને આત્મનિર્ભર બનશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે વિકસિત ભારત 2047માં શિક્ષણનું વિશેષ યોગદાન રહેવાનું છે. આજે વિજ્ઞાન પ્રવાહ સાથે તાલમેલ મેળવવા રાજ્ય સરકાર અનેક યોજનાઓથી શાળાઓમાં 100% નામાંકનની સિદ્ધિ પ્રાપ્ત કરશે, જેનાથી 100% પરિણામ મળશે. વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટેની અદ્ભુત વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે. તે માટે નમો લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેના થકી ઉત્તમ શિક્ષણ મળશે. આજ રોજ ગણેશપુરા મુકામે શિક્ષણ અભિયાનમાં ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003 થી જે પરંપરા કરી હતી
અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દિન પ્રતિદિન એ જ રસ્તે કેવી રીતે આગળ વધી શકાય, એમાં શું સારું કરી શકાય એ બાબતની વ્યવસ્થા કરી છે. આજે પાઠ્યપુસ્તકો મેં નજરે નિહાળ્યા, 67% વધારે એમાં જે વ્યવસ્થા છે એ ખરેખર અભિનંદનના પાત્ર છે અને બહુ સારી વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકારને લોકોએ અભિનંદન આપ્યા, મેં પ્રત્યક્ષ રીતે જોયા છે, હું પણ મારા દિલથી ખૂબ અભિનંદન આપું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણના કાલી બજાર વિસ્તારમાં ભૂગર્ભના રેલાયા ગંદા પાણી. કાલી બજારથી ખાલકપરા જવાના મુખ્ય માર્ગ પર ભૂગર્ભના ગંદા પાણી રેલાતા સ્થાનિક રહીશો બન્યા ત્રાહિમામ. ભૂગર્ભના ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ 2-3 દિવસમાં નહીં આવે તો પાલિકામાં હલ્લા બોલ કરવાની આપી ચીમકી. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની. સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરસણ અને નાંદોત્રી ગામમાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રી. શાળા પ્રવેશોત્સવથી શિક્ષણનો વ્યાપ વધતા ઘટ્યો ડ્રોપઆઉટ રેશિયો. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.